પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. સુરત એટલે કે ગુજરાતની કાશી. શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણ સુરત એક શ્રદ્ધાળુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સુરતમાં મહીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના 15મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ શુભ અવસરે મહાપૂજા પૂજન અર્ચનથી પાટોત્સવ વિધિ આરતી તથા અન્નકૂટ દર્શન જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કીર્તન ભક્તિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ શિક્ષણ સ્પોર્ટ્સ પોલીસ અને વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત આ સુરત શહેરથી શોભે છે. મણિનગર શ્રી સ્વામિયાણ ગાડી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયાણ મંદિર સરથાણા સુરતનો આજે 15મો વાર્ષિક પાટોત્સવ છે. સર્વાવતારી શ્રી સ્વામિયાણ બાપા સ્વામી બાપા નાદવંશીય પરંપરાના મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી સ્વામિયાણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજે ઈસવીસન 2009માં કરી હતી. આજકાલ કરતાં એને 15 વર્ષના વાણા વહી ગયા અને આ 15મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિયાણ ગાદીના શ્રેષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિયાણ ભગવાનનો 15મા વાર્ષિક પાટોત્સવ તેમજ એ પાટોત્સવ અંતર્ગત જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો ભક્તિ નૃત્યો ભક્તિ સંગીત સંતવાણી વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દેશ વિદેશના અનેક હરિભક્તો આ મહોત્સવનો પધાર્યા હતા અને લાભ લીધો હતો. લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હજુ જાહેર થયા નથી, પરંતુ ગુજરાતની 26 બેઠક ઉપર હેટ્રિક જીત મેળવવાના